તમામ કલેક્ટર્સને ઈમેલથી આજે જ મોકલી આપવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચન કર્યું છે કે જે લોકોને આ કેસડોલ્સની પાત્ર લોકોને યોગ્ય હોય એ તમામ લોકોને જિલ્લા કલેક્ટરશ્રી તાત્કાલિક સહાય ચૂકવણું ચાલુ કરી દે. એટલે એક એ મહત્વનો નિર્ણય ત્યારે આ થયું છે. એની સાથે સાથે જે પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી મદદનીશ ઇજનેર અધિક મદદનીશ ઇજનેર આ તમામ લોકોની જે ટીમ છે એ ટીમ પણ મોકલવામાં આવી છે. પર્ટિક્યુલરલી કચ્છમાં અને બાકી પણ જિલ્લાઓમાં જે ડેમેજ એસેસમેન્ટ પ્રાઇમરી સર્વે કલેક્ટર તરફથી થયું છે એ રીતે તમામ લોકોને ટીમ મોકલી દીધી છે. કેટલી ટીમ ક્યાં મોકલવાની મોકલી છે એનો પણ અમારી પાસે પત્રક છે, એ સ્ટેટમેન્ટ જિલ્લા વાઇઝ આપને આપી દઈશું. જે પ્રાઇમરી ડેમેજ છે, જો અત્યારે 16 વાગ્યાની રિપોર્ટમાં આવ્યું છે, એમાં રોડ્સ લગભગ 3,700 કિલોમીટરની આજુબાજુ રોડ્સ જે છે ડેમેજ થઈ છે અથવા બંધ થઈ છે અને એમને પણ ઘણા બધા રિસ્ટોર કરવામાં પણ આવ્યું છે. હાઉસ કચ્ચા અને પક્કા મકાનો એની ટોટલ સંખ્યા પણ અલગથી આપણે જાણ કરી દઈશું. આમ 653 કચ્ચા મકાનો, પક્કા મકાનો 66, હટ્સ 175, એક જેટીને પણ નુકસાન થયું છે, 24 શિપ અને બોટને પણ નુકસાન થયું છે, જે ટોટલી ડેમેજ છે. હ્યુમન લોસ નીલ છે, પણ હ્યુમન ઇન્જરી હવે 34ની સંખ્યા અત્યારે આવી છે. લગભગ 19,000 ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થયા છે, 121 સબસ્ટેશનને નુકસાની થઈ છે, પૈકીના 69 સબસ્ટેશન હવે કાર્યરત પણ થઈ ગયા છે. એ જ રીતે જે 19,500 વીજ પોલ હતા એની સામે લગભગ 1,500 અત્યારે ઊભા પણ કરવામાં આવ્યું છે. વોટર સપ્લાય કોઈ પણ જગ્યાએ ડિસ્ટર્બ નથી થઈ, જ્યાં થોડા ઘણા પાઇપલાઇનમાં ડિસ્ટર્બન્સ થયા હતા તાત્કાલિક રેક્ટિફાઈ કરવામાં આવ્યા છે. લગભગ 2,000 ટ્રીઝ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્રાઇમરી સર્વે મુજબ રિમૂવ થયા છે અને જે એનિમલ ડેથ છે એ 92ની આજુબાજુ થઈ છે. કમ્યુનિકેશન ટાવર 1322 ડેમેજ થયા છે, જેમાં લગભગ 14.5 લાખ રૂપિયાનો ડેમેજ અત્યારે પ્રાઇમરી સર્વે મુજબ આવ્યું છે અને એ રાહત કાર્ય એકદમ જોરો પર છે. હજી પણ થોડુંક વિન્ડ સ્પીડ છે, કચ્છ અને બાકી જિલ્લાઓમાં બનાસકાંઠામાં હેવી રેન્સ છે, પાટણમાં પણ રેન્સ છે, એટલે થોડુંક સર્વે કરવામાં અને રેસ્ક્યુ રિલીફમાં થોડીક પ્રોબ્લેમ આવી રહી છે, પણ એ તાત્કાલિક આપણે પૂરું કરી દઈશું. સાથે સાથે એનડીઆરએફની એક્સ્ટ્રા ટીમ્સ રાજકોટથી રિઝર્વ લઈને બનાસકાંઠા અને પાટણમાં આપણે મોકલી દેવામાં આવી છે, જેનાથી જિલ્લા કલેક્ટર સાથે મળીને રેસ્ક્યુ રિલીફનું કાર્યક્રમ તેજીથી થાય. થેન્ક યુ.